કોરોનાની વ્યાપક અસરને લઈ લોકડાઉનનો આજે 7મો દિવસ છે. જે પ્રકારે પોલીસે પણ હવે કડકાઈથી અમલ કરાવવાનું શરૂ કર્યું છે. વાહનોને મેમા અપાય છે અને ડિટેન પણ થાય છે, ત્યારે બીજી બાજુ લોકો હવે સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં લોકડાઉનનો આજે 7મો દિવસ છે ત્યારે પોલીસ હવે કોરોનાનું સંક્રમણ વધારે ન વધે તે હેતુથી લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવી રહી છે. પાલનપુર શહેરમાં ડ્રોન ઉપર પણ નજર રાખી રહ્યું છે, ત્યારે બિનજરૂરી નીકળતા લોકોના વાહનો પણ ચેક થઈ રહ્યા છે, તેમને રોકી મેમા પણ અપાઈ રહ્યા છે, તેમજ વાહન ડિટેન કરવાની કાર્યવાહી પણ થઈ રહી છે. સમગ્ર જિલ્લામાં અને ગામડાઓમાં હવે ચુસ્તપણે લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાલનપુર વિભાગીય ડીવાયસપીએ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. બિનજરૂરી બહાર ન નીકળે, નહીં તો ગુનો દાખલ થશે એવી ચેતવણી પણ ઉચ્ચારી છે. ત્યારે લોકો ઘરમાં રહે અને સરકારના નિયમોનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે. હા, જે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર મહેરબાન એસપી શ્રીના સતત નિગરાની નીચે આપણા ડીજી સાહેબ અને આઈજી સાહેબના સખત સૂચનાઓના ભાગરૂપે જે અત્યારે તમે લોકડાઉનની સ્થિતિ જોઈ રહ્યા છો, જે પોલીસ અને પ્રજાના સહકારથી અહીંયા સુધી પહોંચી શક્યા છે. આ ઉપરાંત જે અમુક જે દુકાનો કરિયાણું છે, મેડિકલ છે, આપણા એગ્રીકલ્ચર લગતની જે દુકાનો છે એવાને થોડી પરમિશન આપવામાં આવેલી હોય, જે અનુસંધાને ટ્રાફિક એના માટે અત્યારે જે છે એ જોવા મળે છે. આ ઉપરાંત મોટાભાગના જે મેડિકલ હબ છે પાલનપુર, એ મેડિકલના ટ્રીટમેન્ટના અનુસંધાને વેહિકલોની સંખ્યા થોડી વધારે દેખાય છે. આ ઉપરાંત ડ્રોનથી મહોલ્લાની અંદર પણ અમે કોઈ ટોળા ભેગા ન થાય એની તકેદારી રાખી છે. આ અનુસંધાને સ્વયં એક લોકડાઉનનું પ્રેરણા બનાસકાંઠાના પ્રજામાં ઊભી થઈ છે અને એ તમે જોઈ શકો છો કે થોડા દિવસ પહેલાં મહોલ્લામાં માણસો ભેગા થતા હતા એ પણ હવે બંધ થઈ ગયા છે અને હજુ આ પરિસ્થિતિ કાયમી માટે રહે એ જરૂરી છે.